હવે દરેક બીમારીના આમ જોઈએ તો સિમ્પટમ્સ અલગ અલગ હોય છે. જો જનરલ એન્ઝાયટી છે તો એના સિમ્પટમ્સ અલગ રહેવાના, સ્ટ્રેસના સિમ્પટમ્સ અલગ રહેવાના, ડિપ્રેશન છે, ફ્રસ્ટ્રેશન છે, સુસાઇડલ ટેન્ડન્સી છે, દરેકના સિમ્પટમ્સ અલગ છે. બટ બધાના સિમ્પટમ્સ હું જો ઓવરઓલ કન્ક્લુઝન કરું તો વ્યક્તિ જે છે એ પોતાના બિહેવિયરમાં થોડું ઘણું ચેન્જ દેખાડે. ફોર એક્ઝામ્પલ, બહિર્મુખી એટલે કે એક્સ્ટ્રોવર્ડ વ્યક્તિ છે ટોટલી ઇન્ટ્રોવર્ડ થઈ જાય, કે ઇન્ટ્રોવર્ડ વ્યક્તિ જે છે એ અચાનક એના બિહેવિયરમાં એવું દેખાડવાનું શરૂ કરે કે બહુ બધાની સાથે બોલે છે, તો આ ચેન્જ એ ક્યાંક આપણને ઇન્ડિકેશન આપે છે કે એ ક્યાંક તકલીફમાં છે. અતિશય વાચાળપણું જ્યારે થઈ જાય, કોઈની કોઈ સાથે બોલવાની એ શરૂઆત કરી દે છે, ત્યાર પછી ઘણી વખતે પોતે પોતાની જાતને આઇસોલેટ કરી દે છે, બધાની સાથે રહેવા કરતાં પોતે બસ પોતાનું એકાંત પસંદ કરે છે, તો આ ક્યાંક માનસિક બીમારીની શરૂઆત છે એવું દેખાડે છે. ત્યાર પછી એકના એક વિચાર કે એકની એક ક્રિયા એ જ્યારે વારંવાર કરવાનું શરૂ કરી દે તો આ એક એની ઇન્ડિકેશન મળે છે કે વ્યક્તિ ક્યાંક તકલીફમાં છે. ખાસ કરીને અત્યારે વ્યક્તિ તકલીફમાં છે જાણવા માટે લોકો સોશિયલ મીડિયાનો સૌથી વધારે સહારો લેતા હોય છે, કે કોઈ સ્ટેટસ નેગેટિવ મૂકે છે કે ભાઈ આજે મને એકલું લાગે છે, કે મને ફીલ અલોન, કે ભાઈ હવે કોઈ દુનિયામાં રહેવા જેવું કંઈ છે નહીં. તો આવી વાતો જ્યારે વ્યક્તિ શરૂઆત કરી દે છે ત્યારે એ વ્યક્તિને કંઈક તકલીફ છે એવું આપણે સમજવું જોઈએ. મોટાઓની તકલીફ તો સીધી દેખાઈ જાય છે, ખાસ કરીને બાળકોની તકલીફ સમજવી એ ખૂબ અઘરી હોય છે. અત્યારે બાળકો પણ એ ડિપ્રેશનનો ભોગ બનેલા છે, ઓસીડીનો ભોગ બનેલા છે, તો જ્યારે એને ભણવામાં અરુચિ લાગે, ભોજન પ્રત્યેની અરુચિ વધી જાય છે, એને જેમ એનેરેક્સિયા નર્વોસ અને બુલિમિયા કહીએ છીએ એટલે ભોજનમાં એને કંઈ તકલીફ પડે, સ્લીપ ડિસઓર્ડર ઊંઘવામાં કોઈ તકલીફ પડે છે, મોબાઈલ વગર રહી ના શકતા હોય પણ મોબાઈલ જોવે ને સીધી એને ડર લાગે છે કે એની પોતાની કોઈક વાત, અંગત વાત ત્યાંથી બહાર નીકળી જશે, તો એટલે આવા એવા ઘણા બધા સિમ્પટમ્સ છે કે જે આપણને એક ઇન્ડિકેશન આપે છે કે હવે વ્યક્તિને એક માનસિક સધિયારાની જરૂર છે.